નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશભાઈ ધંપડ. આજે આપણે ધોરણ 11 કોમર્સમાં વિષય એસટી સેક્રેટરીયલ પ્રેક્ટિસ એમાં વિભાગ 1માં પ્રકરણ 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ એના વિશે થોડો અભ્યાસ કરીશું. તો આપણે જે પ્રકરણ નામ જોયું કે માહિતી સંચારનો અર્થ, તો અહીં આપણે માહિતી સંચારનો અર્થ લખ્યો છે કે આપણે ધ્યાન રાખીશું એમાં છે કે માહિતી સંચાર એટલે માહિતીની આપલે કરવી, એક પક્ષકાર બીજા પક્ષકારને પોતાના વિચારો લાગણીઓ કે માહિતીની આપલે કરે છે. એટલે કે માહિતી સંચારમાં બે પક્ષકારો હોય છે, એક પક્ષકાર માહિતી આપનાર હોય છે અને બીજો પક્ષકાર એ માહિતી મેળવનાર હોય છે. તો વ્યાખ્યામાં જોયું પ્રમાણે બે પક્ષકારો હોય છે, એક પક્ષકાર પોતાના વિચારો પોતાની લાગણીઓ પોતાની ભાવના અને માહિતીને યોગ્ય રીતે બીજા પક્ષકાર સુધી પહોંચાડવાની જે પ્રક્રિયા છે, જે પ્રયત્ન કરે છે, તેને માહિતી સંચાર કહેવામાં આવે છે. અને ધંધામાં માહિતી સંચારનું ખૂબ જ મહત્વ છે, કારણ કે બંને પક્ષકારો એકબીજાની વાત એકબીજાના વિચારોને જાણી શકે તો એના કારણે ધંધામાં પ્રગતિ થઈ શકે અને નફો પણ થાય છે. એટલા માટે આ વ્યાખ્યામાં જો બરાબર ધ્યાન રાખજો કે બે પક્ષકારો પોતપોતાના વિચારો લાગણીઓને યોગ્ય રીતે સમજવાનો પ્રયત્ન કરે છે અને એ સમજણને અમલમાં મૂકવાનો પણ પ્રયત્ન કરે છે. એના પછીનો મુદ્દો છે માહિતી સંચારની પ્રક્રિયા. એટલે કે જે માહિતી સંચાર છે એની પ્રક્રિયામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે, તો એમાં પહેલો મુદ્દો છે બોલનાર. એટલે કે બે પક્ષકારોમાંથી એક પક્ષકાર એ બોલનાર હોય છે, એટલે કે પોતાના વિચારો પોતાની પાસે જે માહિતી છે એ માહિતી પોતાની લાગણીઓ ભાવનાઓ વગેરે વ્યક્ત કરે છે. એટલે એક પક્ષકાર માહિતી આપનાર હોય છે, જ્યારે આપણે બોલનાર કહીએ છીએ. એટલે પોતાના જે વિચારો રજૂ કરવા માટે બે પક્ષકારમાંથી એક પક્ષકાર હોવો જોઈએ, જેને આપણે બોલનાર તરીકે ઓળખીએ છીએ. બીજો મુદ્દો છે રજૂઆત કે વિચારોની ગોઠવણી. એટલે કે એક પક્ષકાર પોતાના જે વિચારો છે એને રજૂ કરવા માટે એ વિચારોને યોગ્ય રીતે ગોઠવવા પડે, વ્યવસ્થિત રીતે ગોઠવી અને એવી સમજ આપવી જોઈએ કે જેથી સામેનો પક્ષકાર સરળતાથી પોતે સમજી શકે કે એ પક્ષકાર શું કહેવા માંગે છે, કઈ બાબત અંગેનો ઉલ્લેખ કરવા માંગે છે. એ જે માહિતી છે એ માહિતીને વ્યવસ્થિત રીતે રજૂઆત કે ગોઠવણી દ્વારા પોતાના વિચારો રજૂ કરવામાં આવતા હોય છે. ઘણી વખત એવું બનતું હોય છે કે એક પક્ષકાર પોતાના વિચાર રજૂ કરતો હોય પણ સામેનો પક્ષકાર જો એ વિચારોને યોગ્ય રીતે સમજી ન શકે તો જે આપણને જે ઉદ્દેશ છે એ ઉદ્દેશ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે પોતાના વિચારોને યોગ્ય રીતે રજૂઆત કરી અને સમજ આપવી એ પણ સૌથી મહત્વની બાબત છે. ત્રીજો મુદ્દો છે સંદેશો કે માહિતી. જે સંદેશો કે જે માહિતી આપવાની છે એ સંદેશો કે માહિતીને યોગ્ય ભાષા દ્વારા રજૂ કરવામાં આવતો હોય છે, જેથી માહિતી પ્રાપ્ત કરનાર વ્યક્તિ એ સંદેશો કે એ માહિતીને સરળતાથી સમજી શકે અને તેનો યોગ્ય અમલ કરી શકે. ત્યાર પછી છે માધ્યમ, માહિતી સંચારનું માધ્યમ. તો માહિતી સંચારના માધ્યમમાં જે પ્રમાણે મૌખિક રીતે પણ માહિતી આપી શકાય, લેખિત રીતે પણ માહિતી આપી શકાય, દ્રશ્ય રીતે પણ માહિતી આપી શકાય અને અદ્રશ્ય રીતે પણ માહિતી આપી શકાય. એટલે કે યોગ્ય માધ્યમની પસંદગી કરવી જોઈએ. જો યોગ્ય માધ્યમની પસંદગી થાય તો એ માહિતીને વ્યવસ્થિત રીતે પહોંચાડી શકાય છે, સમજાવી શકાય છે અને ધંધામાં કયા ઉદ્દેશથી એ માહિતી મેળવવાની છે અને માહિતી પહોંચાડવાની છે એનો સ્પષ્ટતાથી ખ્યાલ
આવી શકતો હોય છે। એટલે માધ્યમની પસંદગી કરવી એ ખૂબ જ મહત્વની છે। જો ધંધાકીય એકમ નાનું હોય તો ત્યાં મૌખિક માહિતી સંચાર અનુકૂળ આવતો હોય છે, પણ જ્યાં ધંધાકીય એકમ મોટું હોય, અલગ અલગ વિભાગો કે શાખાઓ હોય, તો ત્યાં પછી મૌખિક માહિતી સંચાર તો અનુકૂળ આવતો નથી, ત્યાં લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ છે એ અનુકૂળ આવતી હોય છે। એટલે કે અલગ અલગ વિભાગોમાં પત્રો દ્વારા, પરિપત્રો દ્વારા, નોટિસ દ્વારા કે સૂચના દ્વારા લેખિત પદ્ધતિ દ્વારા માહિતી પહોંચાડવામાં આવતી હોય છે, જેથી એ વિભાગો યોગ્ય રીતે એ માહિતીનો ઉપયોગ કરી શકે, અમલ કરી શકે અને ધંધાકીય એકમમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકે। ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે સંદેશાની પ્રાપ્તિ અને સમજ। જે વ્યક્તિને માહિતી પહોંચાડવાની છે એ વ્યક્તિ યોગ્ય રીતે એ માહિતી કે સંદેશો પ્રાપ્ત કરે અને સમજ કેળવે એ પણ એટલું જ મહત્વનું છે। સામેના પક્ષકારની લાયકાત, એનો હોદ્દો, એની સમજ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને માહિતી આપનારે સંદેશો તૈયાર કરવામાં કરવો જોઈએ। એટલે સંદેશાની પ્રાપ્તિ અને સમજ એ પણ સૌથી મહત્વની બાબત છે, કે જેથી જે ઉદ્દેશથી માહિતી આપવાની છે એ ઉદ્દેશ પરિપૂર્ણ થઈ શકે અને એના દ્વારા યોગ્ય પરિણામ પ્રાપ્ત થાય, એ માટે સંદેશાની પ્રાપ્તિ અને સમજ પણ એટલી જ મહત્વની બાબત ગણવામાં આવે છે। છઠ્ઠો મુદ્દો છે સાંભળનાર। જેમ પહેલો મુદ્દો આપણે જોયો બોલનાર, એ પ્રમાણે છઠ્ઠો મુદ્દો છે સાંભળનાર। આપણે જોઈ ગયા કે માહિતી સંચારની પ્રક્રિયા એ દ્વિમાર્ગી પ્રક્રિયા છે, એટલે કે એમાં બે પક્ષકારો હોય છે, એક પક્ષકાર માહિતી આપનાર અને બીજો પક્ષકાર માહિતી પ્રાપ્ત કરનાર કે માહિતી મેળવનાર। તો જે માહિતી મેળવનાર પક્ષકાર છે એને સાંભળનાર કહેવામાં આવે છે, કે જે સ્વરૂપમાં માહિતી આપવામાં આવી હોય એ જ સ્વરૂપમાં માહિતી સાંભળનાર વ્યક્તિ સમજી શકે, એનો યોગ્ય અમલ કરી શકે, તો જ ધંધામાં ધારેલું પરિણામ મેળવી શકાય છે। જો માહિતી આપનાર માહિતી યોગ્ય રીતે આપે પણ સાંભળનાર વ્યક્તિ એ માહિતીને બરાબર સમજી શકે નહીં, તો એનો પછી મતલબ રહેતો નથી, યોગ્ય પરિણામ મેળવી શકાતું નથી। સાતમો મુદ્દો છે સાંભળનાર। માહિતી પ્રાપ્ત કર્યા પછી અલગ અલગ વિભાગોમાં અલગ અલગ અધિકારીઓ અને કર્મચારીઓને માહિતી પહોંચાડવામાં આવતી હોય છે અને એ પક્ષકારો એ માહિતી સાંભળતા હોય છે અને એ માહિતી સાંભળ્યા પછી એનો યોગ્ય રીતે અમલ કરતા હોય છે। અને છેલ્લો મુદ્દો છે પ્રતિભાવ, કે માહિતી મેળવનાર વ્યક્તિ માહિતી મેળવ્યા પછી એ કેટલું સમજી શકે, કેટલો અમલ કરી શકે અને એના પરિણામે ધંધાકીય એકમને કેટલો ફાયદો થયો, કેટલો નફો થયો વગેરે પ્રતિભાવ દ્વારા જાણી શકાય છે, કે સાંભળનાર વ્યક્તિ કેટલો સમજ્યો, એનાથી કેટલો અમલ થયો, એ પ્રતિભાવનો જે મુદ્દો છે એમાંથી ખ્યાલ આવી શકતો હોય છે। તો આપણે મુદ્દા જોયા માહિતી સંચારનો અર્થ, ત્યાર પછી માહિતી સંચારની પ્રક્રિયા, એમાં પહેલો મુદ્દો બોલનાર, બીજો મુદ્દો રજૂઆત કે વિચારોની ગોઠવણી, ત્રીજો મુદ્દો સંદેશો કે માહિતી, ચોથો મુદ્દો છે માધ્યમ, પાંચમો મુદ્દો સંદેશાની પ્રાપ્તિ અને સમજ, છઠ્ઠો મુદ્દો સાંભળનાર, સાતમો મુદ્દો સાંભળનાર વ્યક્તિનો પ્રતિભાવ વગેરે। હવે એના પછીનો નવો મુદ્દો છે માહિતી સંચારની પદ્ધતિઓ। તો માહિતી સંચારની જે પદ્ધતિઓ છે, કઈ કઈ પદ્ધતિ છે? તો પહેલી પદ્ધતિ છે મૌખિક પદ્ધતિ, બીજી પદ્ધતિ લેખિત પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ દ્રશ્ય પદ્ધતિ। હવે એમાં આપણે પહેલી પદ્ધતિ જોઈશું મૌખિક પદ્ધતિ। તો મૌખિક પદ્ધતિમાં માહિતી સંચારને અનુરૂપ ભાષા શબ્દનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી પદ્ધતિને
मौखिक माहिती संचार की पद्धति कहेवामां आवे छे। तो मौखिक माहिती संचार की पद्धति में एक पक्षकार પોતાના જે વિચારો છે, પોતાની પાસે જે માહિતી છે, એ માહિતીને ભાષા કે શબ્દનો ઉપયોગ કરીને બોલીને બીજા પક્ષકારને માહિતી પહોંચાડે છે। તો આવી પદ્ધતિને મૌખિક માહિતીની પદ્ધતિ કહેવામાં આવે છે। અને મોટા ભાગે આવી જે પદ્ધતિ છે એ દ્રશ્ય શ્રાવ્ય પદ્ધતિ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હોય છે। ખાસ કરીને એક પક્ષકાર બીજા પક્ષકારને બોલીને સમજાવીને પોતાના વિચારો રજૂ કરતા હોય છે। બીજી પદ્ધતિ છે લેખિત માહિતીની પદ્ધતિ। તો લેખિત માહિતીની પદ્ધતિમાં માહિતીને ભાષા શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે। તો આપણે વ્યાખ્યામાં જોઈ ગયા પ્રમાણે માહિતીને ભાષા શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને લેખિત માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે। તો આપણે બે પદ્ધતિ જોઈ, મૌખિક માહિતી સંચારની પદ્ધતિ અને લેખિત। તો આ બંને પદ્ધતિઓમાં લેખિત માહિતી સંચારની પદ્ધતિ એ વધારે વિશ્વસનીય છે, કારણ કે આ જે માહિતી છે એ માહિતી લખાણ દ્વારા એક પક્ષકાર બીજા પક્ષકારને માહિતી પહોંચાડતો હોય છે। આ જે પદ્ધતિ છે એ પત્રો દ્વારા, પરિપત્રો દ્વારા, ઈમેલ દ્વારા માહિતી મોકલવામાં આવે છે। અને આવી પદ્ધતિ લેખિત હોવાથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન, કોઈ સમસ્યા ઊભી થાય તો એવા સમયે આ માહિતીને પુરાવા તરીકે રજૂ કરીને સમસ્યા કે પ્રશ્નનું સમાધાન લાવી શકાય છે। મોટા ભાગે ધંધા કે એકમોમાં લેખિત માહિતી સંચારની પદ્ધતિનો જ ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેથી પોતે જે માહિતી કહેવા માંગે છે એ લેખિત સ્વરૂપમાં હોવાથી સામેનો પક્ષકાર, સામેની વ્યક્તિ પણ એ માહિતીને સમજી શકે છે અને ત્યાર પછીના સમયમાં પણ એનો અભ્યાસ કરીને યોગ્ય નિર્ણય લઈ શકે છે। એટલે મૌખિક પદ્ધતિ અને લેખિત પદ્ધતિમાં લેખિત પદ્ધતિ એ વધારે સાચી, સરળ અને ઉપયોગી પદ્ધતિ કહેવામાં આવે છે। ત્યાર પછી ત્રીજી માહિતી સંચારની પદ્ધતિ છે દ્રશ્ય પદ્ધતિ। તો દ્રશ્ય પદ્ધતિમાં શબ્દો વગર ચિહ્નો, પ્રતીકો, ચિત્રો, આલેખ, નકશા કે રંગ દ્વારા બોલ્યા, સાંભળ્યા વગર જોઈ સમજીને થતી પદ્ધતિને દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે। તો આપણે વ્યાખ્યામાં જોઈ ગયા કે પ્રમાણે કે દ્રશ્ય પદ્ધતિમાં શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી, ત્યાં એક પક્ષકાર શબ્દો દ્વારા કોઈ માહિતી સમજાવતા નથી, પરંતુ ચિહ્નો દ્વારા, કોઈ પ્રતીકો દ્વારા, ચિત્રો, આલેખ, નકશા, રંગ દ્વારા બોલ્યા, સાંભળ્યા વગર ફક્ત જોઈ સમજીને થતી પદ્ધતિને દ્રશ્ય પદ્ધતિ કહેવામાં આવે છે। ખાસ કરીને શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવવામાં આ પદ્ધતિ ખૂબ જ ઉપયોગી થતી હોય છે। તે ઉપરાંત શેર બજારમાં પણ કેટલીક વાર આલેખ કે નકશા દ્વારા એની માહિતી પહોંચાડવામાં આવતી હોય છે। તો આપણે માહિતી સંચારની પદ્ધતિઓ જોઈ, એમાં પહેલો મુદ્દો જોયો મૌખિક પદ્ધતિ, બીજો મુદ્દો જોયો લેખિત માહિતી સંચારની પદ્ધતિ અને ત્રીજો દ્રશ્ય માહિતી સંચારની પદ્ધતિ। તો ફરી એકવાર આપણે રિવિઝન કરી દઈશું। મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં ભાષા શબ્દનો ઉપયોગ દ્વારા બોલીને કરવામાં આવતી પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે। એ પ્રમાણે લેખિત માહિતી સંચારની પદ્ધતિમાં માહિતીને ભાષા શબ્દોનો ઉપયોગ કરીને યોગ્ય લિપિમાં લખાણ દ્વારા મોકલવામાં આવે એવી પદ્ધતિને
लेखित माहिती संचार की पद्धति कहे छे। अने त्रीजु दृश्य शब्दों वगर चिन्हों प्रतीकों चित्रों आलेख नक्शा रंग द्वारा बोल्या सांभळ्या वगर जोई समझीने थती पद्धति ने दृश्य माहिती संचार की पद्धति कहेवामां आवे छे। विद्यार्थी मित्रों हवे पछी आगळनो अभ्यास